बार साइंस की शुरुआत करता पहला गणित अंदर आप थोड़क रिविजन करव पड़े। जरूरी वस्तु है त्रिकोणमिति, लक्ष और विकलन। एम लक्ष आवड़त हो तो आप विकलन में आग जाइए, तो लक्ष न थोड़ू घणु रिविजन जो है। आप लिमिट थीटा टेन्स टू जीरो साइन थीटा अपॉन थीटा इक्वल टू वन, ये सूत्र आप जाए એનો ઉપયોગ જોવા માટે એક બે ઉદાહરણ લઈએ આપણે। લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 4x / sin 5x આનું મૂલ્ય શું આવે, તો એને આપણે ઉપરનું જે સૂત્ર છે sin θ / θ = 1 એનો ઉપયોગ કરવો હોય તો પહેલું જે સ્ટેપ છે એમાં sin 4x, તો એક્ઝેક્ટલી 4x છે એને θ સમજો, તો એક્ઝેક્ટલી એની નીચે θ જ જોઈએ એટલે 4x / 4x। એજ રીતે sin 5x છે તો એની નીચે 5x જોઈએ, તો એને બદલે આપણે ઉપર લખીએ તો પણ ચાલે, કારણ કે ફોર્મ્યુલા જે છે એ θ / sin θ = 1 જ કહેવાય। સવાલ એટલો θ ટેન્ડ્સ ટુ 0 જોઈએ, તો x ટેન્ડ્સ ટુ 0 છે માટે 4x ટેન્ડ્સ ટુ પણ 0 કહેવાય, 5x ટેન્ડ્સ ટુ પણ 0 કહેવાય। હવે તમારી પાસે અહીંયા x છે તો ઉપર પણ x છે એટલે ઉપર નીચેથી કેન્સલ થાય એટલે કોઈ પ્રોબ્લેમ નહીં। चार वधाराना मुक्या छे એટલે ઉપર 4, એજ રીતે 5 ઉપર વધારાના છે એટલે નીચે 5। હવે તમારી પાસે સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું, sin 4x / 4x એટલે 1, sin 5x / 5x ઉપર હોય કે નીચે 1 એટલે એ પણ 1 એટલે 1 * 1 એટલે ગુણ્યા 4 ના છેદ માં 5 એટલે તમારો આન્સર જે લક્ષ છે એ આવશે 4/5। એજ રીતે બીજું એક ઉદાહરણ લઈએ જેમાં ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ આવશે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તમારી પાસે પ્રશ્ન છે cos 5x - cos 3x / x2। હવે આપણે સૂત્રો યાદ કરવા પડશે, c + c = 2 cc, c - c એટલે - 2 ss, તો - 2 sin c - d / 2। જો આપણે પ્લસ લખીએ છે તો આગળ માઇનસ લખવું પડશે, માઇનસ લખીએ તો પ્લસ લખવું પડે, તો માઇનસ 2 સાઈન 5x + 3x / 2 એટલે 8x / 2 ઇન્ટુ સાઈન c - d / 2 એટલે 5x - 3x એટલે 2x / 2, અને આગળ આપણે માઇનસ લખ્યું છે એટલે c + d / 2 એટલે 8x / 2 એટલે માઇનસ નો કોઈ પ્રોબ્લેમ નથી। નીચે x² છે એટલે 1x બીજો x જાણી જોઈને આપણે એ રીતે લખ્યું છે, કારણ કે સૂત્ર છે sin θ / θ તો જ બના એટલે sin 4x / 4x જોઈશે એ આપણે મૂકી દેવાનું છે। એ જ રીતે sin x આવે છે અહીંયા / x જે જરૂરી છે એ મળી જાય છે આપણને, 4 આપણે વધારાના મૂક્યા તો ગુણ્યા 4 લખવા પડશે એટલે 4 / 2 ખોટું જાય - 1, sin θ / θ એટલે 1 આ પણ 1 બંને 1 આન્સર ઇલી - 1 એટલે લક્ષ તમારું ઓછા આવે।